ટુ મા ઓપરેટર એનું રિપ્રેઝન્ટેશન છે આઈ કેપ કરલી બાય કર્લી એક્સ વત્તા જે કેપ કરલી બાય કર્લી વાય વત્તા કે કેપ કરલી બાય કરલી જે કરલી બાય કરલી ઝેડ હવે આ ડેલ ઓપરેટર સ્કેલાર ફંક્શન ઉપર ઓપરેટ થશે તો આપણને આપણે ફાઈની વેલ્યુ મૂકી દઈએ આઈ કેપ કર્લી બાય કર્લી એક્સ ફાઈની વેલ્યુ મૂકેલી છે એક્સક્વેર વાય પ્લસ એક્ઝેડ અને એવી રીતે આગળના ટર્મ્સમાં આપણે ફાઈની વેલ્યુ મૂકી દઈએ નીચેની લીટીમાં આપણે જોઈ શકીએ છીએ ડેરિવેટિવ પાર્શિયલ છે તો પાર્શિયલ ડેરિવેટિવ જ્યારે એક્સક્વેર વાય પ્લસ એક્ઝેડ નો લઈએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તો આપણને એક્સ કોમ્પોનેન્ટ મળે છે ડેલ ફાયનો ટુ એક્સ ટુ એક્સ વાય પ્લસ ઝેડ વાય કોમ્પોનન્ટ મળે છે એક્સ સ્ક્વેર અને ઝેડ કોમ્પોનન્ટ મળે છે એક્સ ગ્રેડિયન્ટનું આપણને ઇક્વેશન મળી ગયું છે હવે એની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય આપણને એક્ઝેક્ટ ઇક્વેશન જોઈતું હોય એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ પોઈન્ટ આપણે બતાવેલો છે વન ટુ માઇનસ વન એક્સ વાય અને ઝેડની વેલ્યુ આપણે ગ્રેડિયન્ટમાં મૂકી દઈએ તો છેવટનું એકદમ નીચે આપણે જોઈએ ડેલ ફાયની વેલ્યુ મૂકેલી છે થ્રી આઈ પ્લસ જે પ્લસ કે કેપ આ આપણને ગ્રેડિયન્ટની વેલ્યુ મળી હવે પછીનું ડાયવર્જન્સ અને કલનું આપણે ડોક્ટર શાહ પાસે જોઈએ વિદ્યાર્થી મિત્રો ગ્રેડિયન્ટ વિશે ભૌતિક સમજ મેળવ્યા બાદ આપણે વેક્ટર કેલ્ક્યુલસની બીજી રાશિ તરફ આગળ વધીએ એ છે ડાઇવર્જન્સ હવે પછીની સ્લાઇડમાં હવે પછીની સ્લાઇડમાં આપણે જોઈએ છે સૌથી નીચે ડાયવર્જન્સને રિપ્રેઝેન્ટ કરતું ડોટ પ્રોડક્ટ છે ડોટ પ્રોડક્ટ બે સદીશોનો છે ડેલ ઓપરેટર જે સદીશ સાથે ડોટ પ્રોડક્ટ કરે છે એ પરિમાણમાં વ્યાખ્યાયિત છે કન્ટિન્યુઅસ અને ડિફરન્શિયબલ પણ છે હવે આ ડાયવર્જન્સનું માન શું છે એની દિશા શું છે ડાયવર્જન્સ એ પોતે મેગ્નિટ્યૂડ ઓફ અ વેક્ટર વેક્ટરફિલ્ડ સોર્સ એટલે કે જે ઉદ્ગમમાંથી ફિલ્ડ બહાર તરફ આવી રહ્યું છે કે અંદર તરફ જઈ રહ્યું છે એની માધ્યમના કોઈ એક બિંદુ આગળ અસર શું છે એ બતાવવા પ્રયત્ન કરે છે આ માટે આપણે ત્યાર પછીનું ડાયાગ્રામ જોઈશું કે જેમાં ત્રિપરિમાણ બતાવવા માટે એક સમઘન લેવામાં આવ્યો છે સમઘનના કેન્દ્રમાંથી જે વેક્ટર બધી જ દિશામાં બહાર આવી રહ્યા છે જે સિમેટ્રિક છે આ જે વેક્ટર છે એને આપણે કહી શકીએ કે ધારો કે સમઘનના કેન્દ્રમાં હીટ સોર્સને કારણે હવાના અણુઓની ગતિ તેમની વેલોસિટી આ એરો વડે બતાવવામાં આવે છે તો જે એરો જોઈ રહ્યા છે તે વેક્ટર વેક્ટરફિલ્ડ પોતે છે હવે એને અનુરૂપ જ્યારે ડાયવર્જન્સ લેવામાં આવે તો એ ડાયવર્જન્સ બહારની તરફ ફેલાતું હોવાથી પોઝિટિવ થશે આ જ પ્રમાણે જો વેક્ટર કેન્દ્ર તરફ આવતા હોય તો તે વખતે ડાયવર્જન્સ નેગેટિવ થશે આપણે જોયું કે બે સદિશનો અદિશ ગુણાકાર આપણને અદિશ આપે છે એનો અર્થ કે ડીલ ડોટ એફ દ્વારા આપણને સદિશ મળ્યો આ સદીશ એ અંદર તરફ તંકાયેલા ફિલ્ડ માટે નેગેટિવ હોય જ્યારે બહાર તરફ નીકળતા ફિલ્ડ માટે પોઝિટિવ હોય એવો અર્થ થાય છે ડાયવર્જન્સને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે આપણને સરફેસ ઇન્ટિગ્રલ ની માહિતી અને એને અનુરૂપ ગુણોત્તર સમજવાની જરૂર છે એ હવે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું આપણે પૂર્વભૂમિકા બાંધી ત્યારે વાત કરી હતી કે જ્યારે કોઈ ક્ષેત્રમાં દરેક બિંદુએ ક્ષેત્રની તીવ્રતા એને અનુરૂપ સદીશ અલગ અલગ હોય અને એ ક્ષેત્રને અનુરૂપ દરેક ભાગ ઉપર જો એરિયા વેક્ટર બનાવવામાં આવે તો એ બંનેનો ડોટ પ્રોડક્ટ સંપૂર્ણ પૃષ્ઠ માટે લેવામાં આવે તો જે મળે છે એને આપણે ફ્લક્સ કહીશું અહીં આપણે જોઈએ કે વોલ્યુમ વી એની સાથે સંબંધિત બંધ પૃષ્ઠ એ પૃષ્ઠનો કોઈ એક નાનો ભાગ અને એ ભાગમાંથી બહાર નીકળતો સદિશ એફ એ ત્રિપરિમાણમાં તે બિંદુ ઉપર સદિશનું મૂલ્ય અને દિશા બંને બતાવે છે આ ઉપરાંત સરફેસના નાના ભાગમાંથી નીકળતો એરો જે તેના લંબ દિશામાં છે તે સદિશના ભાગનું માન અને સદિશનો ટુકડો કઈ દિશામાં આવેલો છે એ સ્પષ્ટ કરે છે ધારો કે આપણે એક ગોળો લીધો તો ગોળાના દરેક ભાગની અંદર પૃષ્ઠના નાના નાના ભાગ લીધા પછી આપણે તેની દિશા અને મૂલ્ય બતાવવું હોય તો આ રીતે જોઈ શકીએ છે ધારો કે ગોળાનો એક ટુકડો એ ટુકડા પર લંબ દિશામાં એટલે કે મારી પેનની દિશામાં જે દેખાય છે તે ટુકડાને અનુરૂપ એરિયા વેક્ટર થશે આ વખતે આ ટુકડાના કેન્દ્ર પર ક્ષેત્ર છે તે આ દિશામાં છે તો આ જે મારી પહેલી આંગળી છે તે માધ્યમના બિંદુ ઉપર ક્ષેત્રની દિશા બતાવે છે આ ક્ષેત્ર અને એરિયા વેક્ટર એ બંનેનો જે અદિશ ગુણાકાર થશે તેના દ્વારા આપણને સંપૂર્ણ ક્ષેત્ર માટે સરવાળા સ્વરૂપે સરફેસ ઇન્ટિગ્રલ મળશે જેને આપણે ફ્લક્સ તરીકે ઓળખીશું અત્યારે પહેલી આકૃતિમાં ફ્લક્ષ આપણે જે લીધું છે તેને સંબંધિત સરફેસને એસઆઈ તરીકે ગણવામાં આવે છે હવે ડાયવર્જન્સ શોધવા માટે શું પ્રક્રિયા છે જે બીજી આકૃતિમાં સમજી શકાય છે જે વોલ્યુમ માટે સરફેસને ગણવામાં આવી છે એના ભાગ કરો ધારો કે એના બે ભાગ કરવામાં આવે તો એક સરફેસ ઉપરની બને એક સરફેસ નીચેની બને હવે આ બંને સરફેસ પોતે બંધ છે આ બંને બંધ સરફેસ માટે જો ફ્લક્સ શોધવામાં આવે તો એ ઉપરની સરફેસ માટે કોઈ એક ફ્લક્ષની કિંમત મળે અને નીચેની સરફેસ માટે ફ્લક્ષની કિંમત મળે હવે આ બંને સરફેસને વોલ્યુમ ડેન્સિટી સાથે સાંકળવામાં આવે છે અહીંયા સમજવું એ જરૂરી છે કે સરફેસ ઇન્ટીગ્રલ તો સરફેસ પરથી મળ્યો તો પછી આ વોલ્યુમ ડેન્સિટી શું એટલે કે અહીંયા જે રીતે તમે બીજી આકૃતિમાં જોયું કે સરફેસ ઇન્ટીગ્રલથી તમને જે મળ્યું છે તે ન્યુમરેટર છે અને એના છેદમાં જે વીઆઈ જુઓ છો તે સરફેસને અનુરૂપ કદ છે એટલે કે કોઈ એક સરફેસ જેના ઉપર ફ્લક્ષ શોધવામાં આવે છે એ સરફેસના વોલ્યુમનો ગુણોત્તર જો એ ફ્લક્ષ સાથે લેવામાં આવે તો આપણને જે રાશિ મળે છે એ રાશિ થશે વોલ્યુમ ડેન્સિટી ઓફ ફ્લક્ષ એટલે પહેલાં આપણે પહેલી આકૃતિમાં માહિતી મેળવી વોલ્યુમ અને એને સંબંધિત ફ્લક્સ બીજી આકૃતિમાં માહિતી મેળવી વોલ્યુમ અને એને સંબંધિત વોલ્યુમ ડેન્સિટી હવે આપણે આજે ડાયવર્જન ડાયવર્જન્સ શોધીએ છીએ એ ત્રિપરિમાણના કોઈ એક બિંદુ પર શોધીએ છે હવે ધારો કે આ વોલ્યુમના ઘણા બધા ભાગ કરવામાં આવે અને ત્રિપરિમાણનું બિંદુ જો એ વોલ્યુમમાં સમાતું હોય તો પછી આપણે તે બિંદુએ તેની વોલ્યુમ ડેન્સિટી શોધી શકીએ આ પ્રમાણે આપણે ત્રીજી આકૃતિમાં જોઈશું કે ઘણા બધા નાના ભાગ કર્યા પછી જો તે ભાગને ખૂબ નાનો કરવામાં આવે એટલે કે તેના કદને શૂન્ય તરફ લઈ જવામાં આવે તો જે સરફેસ ઇન્ટિગ્રલ અને એને અનુરૂપ વોલ્યુમનો રેશિયો મળશે એ રેશિયો કોઈ એક બિંદુને સંબંધિત હશે અને તેને જ આપણે જે તે બિંદુ આગળનું ડાયવર્જન્સ એ રીતે ઓળખીએ છીએ એટલે કે ડાયવર્જન્સ ઇઝ ધ ફ્લક્સ આઉટ ઓફ વીઆઈ પર યુનિટ વોલ્યુમ પણ આ જે યુનિટ વોલ્યુમ લો છો એ કેવી રીતે બનાવવું એ હવે પછીની સ્લાઇડમાં જોઈએ હવે આપણે કર્લ વિશે માહિતી મેળવીશું વેક્ટર કેલ્ક્યુલસમાં કર્લને રોટેટર પણ કહેવામાં આવે છે એટલે કે એ સદિશ ક્ષેત્રમાં સદીસ ક્ષેત્ર કેટલા પ્રમાણમાં ઘૂમી રહ્યું છે એનું માપ અને એની દિશા આપણને આપે છે વધુ સ્પષ્ટીકરણ આપણને આકૃતિમાં થશે તે પહેલાં આપણે કર્લની વ્યાખ્યા ક્રોસ પ્રોડક્ટ સ્વરૂપે જોઈ લઈએ કર્લમાં ડેલ ઓપરેટર અને સદિશનો સદિશ ગુણાકાર છે સદિશ સતત અને ડિફરન્શિયેબલ છે જેને નિશ્ચાયક વડે દર્શાવવામાં આવેલો છે હવે પછી આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે ધારો કે સદિશને દ્વિપરિમાણમાં વ્યાખ્યાયિત કરેલો છે અત્યારે ફિગરમાં આપણે જે એરો જોઈ રહ્યા છે તે સદીશના છે દ્વિપરિમાણના દરેક બિંદુએ છે અને આ દરેક સદિશ ધીરે ધીરે પોતાની દિશા બદલી રહ્યા છે જેનું કેન્દ્ર એ ઝેડક્સિસ છે તો આ પ્રકારના વેક્ટર ફિલ્ડને આપણે કહી શકીએ કે એ પોતે ટુ ડાયમેન્શનલ વેક્ટરફીલ્ડ છે વધુ સ્પષ્ટતા લાવવા માટે આપણે થ્રી ડાયમેન્શનલ અભિગમ જો આપવો હોય તો સદિશ ક્ષેત્રને કે જેમાં સદીશો પોતાની દિશા સતત બદલી રહ્યા છે તો તેમાં ત્રણ અલગ અલગ વ્યૂથી આપણે જોઈ શકીએ છે સૌથી પહેલો વ્યૂ ટોપ વ્યૂ છે જેમાં એક્સવાય સમતલ આપણને જોવા મળે છે જેડ એક્સિસ આપણી તરફ અથવા તો સ્લાઇડને પરપેન્ડિક્યુલર દિશામાં છે એક્સ વય સમતલની અંદર સદિશો સમાયેલા છે વાસ્તવિકમાં આ સદિશ પોતે ત્રિપરિમાણમાં છે હવે જો આ કિસ્સામાં કર્લની દિશા જાણીએ તો એવું કહી શકાય કે આ સદિશો જે દિશામાં ગોળ ફરે છે એને અનુરૂપ એક સદિશ વેક્ટર જમણા હાથના નિયમ પ્રમાણે ઉપરની તરફ એટલે કે આપણી બહારની તરફ જે નીકળી રહ્યો છે એ આપણો થશે કર્લ વેક્ટર અને આ વેક્ટર એની દિશા અને એની કિંમત બતાવે છે કે કેટલા પ્રમાણમાં માધ્યમના અલગ અલગ બિંદુએ સદીશો ધીરે ધીરે બદલાઈ રહ્યા છે ત્યાર પછીની બીજી આકૃતિમાં આપણે જોઈએ છે કે કર્લ વેક્ટર સ્લાઇડના સમતલમાં જ છે તે વખતે દરેક વેક્ટર જે છે સદીશ એ આપણને લાઈનના સ્વરૂપે દેખાઈ રહ્યા છે એ જ પ્રમાણે જો આપણે સદીશ વેક્ટરને એક્સ વાયઝેડ ડાયરેક્શનને અથવા તો જે માધ્યમ વિશે આપણે વિચારી રહ્યા છે એને થોડુંક ત્રાસું કરવામાં આવે એટલે કે આપણા સ્લાઇડના પ્લેનથી થોડું ક્રોસ કરવામાં આવે એટલે કે ઇન્ક્લાઇન્ડ કરવામાં આવે તો આપણને ગોળ ફરતા સદીશ વેક્ટરો જોઈ શકાય છે અને એને અનુરૂપ કોઈ એક દિશામાં એટલે કે જે સિલિન્ડરની રચના તમે જે જુઓ છો સદીશો દ્વારા એના એક્સિસની દિશામાં કર્લ વેક્ટર સ્પષ્ટ દેખાઈ આવે છે આમ